કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી પ્રથમ સત્રમાં પાઠ 3 ભણીશું, કુત્તે કી વફાદારી। આપણે આગલા વિડીયોમાં પાઠ 1 અને પાઠ 2 ભણી ગયા છીએ। પાઠ 1 હતો ચિત્ર કે શંગ શંગ અને કાવ્ય 2 હતું તબ યાદ તુમ્હારી આતી હૈ। આપણે એનો અભ્યાસ અને સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખવાનું કહ્યું હતું, હોમવર્કમાં આપ્યું હતું, તમે બધાએ લખ્યું હશે। આજે આપણે પાઠ 3ની શરૂઆત કરીશું, કુત્તે કી वफादारी। एना लेखक छे लल्लूभाई रबारी। प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है। कभी कभी जल्दबाजी में काम करने से पछताने की नौबत आ जाती है। लेखक ने यह बात कुत्ते और बंजारे की इस कहानी के माध्यम से बताई है। उत्तर गुजरात के पाटण जिले में राधनपुर नाम का एक छोटा सा नगर है। वहाँ एक तालाब है जिसके तट पर एक कुत्ते की समाधि है। समाधि और वह भी कुत्ते की, यह जानकर आश्चर्य होगा ही। उसके पीछे एक सुंदर और हृदय को हिला देने वाली कथा है। यह पाठ ने शुरुआत करियो, आपणे એનો સારાંશ સમજાવેલા। અહીંયા એક રૂઢિ પ્રયોગ છે, હૃદય કો હિલા દેને વાલી। એ તમારે રૂમમાં મુહાવરે કે અર્થમાં પૂછાઈ શકે છે। એનો અર્થ થાય છે હૃદય કો દ્રવિત કર દેના। હવે અહીંયાથી શરૂઆત કરીશું। પુરાને જમાને મેં વેપાર કા સામાન લાને લે જાને કા કામ એક બંજારી કરતે થે। કે જૂના જમાનામાં વેપારનો સામાન લાવા લઈ જવાનું કામ એક વણઝારો કરતો હતો। એક વણઝારા થા કે એક વણઝારો હતો। વહાં અપને ઊંટો પર ગાઓ का माल सामान लादकर शहरों में ले जाता था और वहाँ से मिश्री गुड़ मसाले आदि भरकर गाँव तक ले आता था। कहते ए वणजारो ते पोताना ऊंट पर गामडानो माल सामान शहरों में लई जतो अने त्यांथी मिश्री एटले खांड गुड़ एटले गोल मसाले एटले जे मसालेदार शाकमां वपराय छे ते बधा आदि एटले वगैरे ए बधा त्यांथी भरीने લાવતો હતો, ગાડામાં ભરીને લાવતો હતો। લાખો કા વ્યાપાર થા, તેનો લાખો રૂપિયાનો વેપાર હતો, ઇસલિયે લોક ઉસે લાખા બંજારા કહેતે થે। કેટલા માટે લોકો એને લાખો બંજારો કહેતા હતા। લાખા કે પાસ એક સુંદર કુત્તા થા, કે લાખા પાસે એક સુંદર કૂતરો હતો। કુત્તા બડા વફાદાર થા, કે તે કૂતરો હતો તે બહુ વફાદાર હતો, ઈમાનદાર હતો। રાત કો વહાં બંજારે કે પડાવ કી રખવાલી કરતા થા। રાત્રે એ વણઝારાની પડાવની ચોકી કરતો, પડાવ એટલે જ્યાં એ વેપાર કરતો એક ગામથી બીજે ગામ, જ્યાં રાત્રે રોકાણ કરવાનું હોય, જ્યાં વિશ્રામનો સમય હોય, આરામનો સમય હોય, એને પડાવ કહેવાય છે। તો કે જેને આરામ કરવાનો સમય હોય, જે જગ્યા હોય ત્યાં તેની રખવાળી એટલે તેનું ધ્યાન રાખતો હતો, ચોકી કરતો હતો। અગર ચોર લૂંટેરે પડાવ કી તરફ આતે દિખાઈ દેતે થે તો કુત્તા ભોક ભોક કર ઉન્હે દૂર ભગા દેતા થા। કે દૂરથી એને કોઈ ચોર લૂંટારા કે એની પડાવ તરફ આવતા દેખાય તો કૂતરો એમને ભસી ભસીને દૂર ભગાડી દેતો હતો। બંજારા અપને કુત્તે કી વફાદારી સે બહુ જ ખુશ થા, કે વણઝારો હતો એ પોતાના કૂતરાની વફાદારીથી બહુ જ ખુશ હતો। એ કૂતરો એનું બહુ ધ્યાન રાખતો હતો એટલે એ માટે વણઝારો બહુ ખુશ હતો। એક બાર બંજારા વેપાર મેં માર ખા ગયા ઓર રૂપિયો કી જરૂરત આ પડી। કે એકવાર વણઝારાને વેપારમાં ભારે ખોટ ગઈ, ભારે નુકસાન ગયું અને તેને રૂપિયાની જરૂર પડી। વહ રાધનપુર કે એક શેઠ કે પાસ પહોંચા, કે તે રાધનપુર એક શેઠની પાસે ગયો। ઉસને અપને બાત બતાઈ, કે તેણે શેઠને પોતાની વાત કહી, પોતાને જે તકલીફ હતી એ પોતાને એ તકલીફની વાત કરી। શેઠને કહા રૂપિયે તો મેં દે દૂંગા, મગર ઉસકે બદલે મેં તુમ ક્યાં ગીરવી રખોંગે। શેઠ એવું કહે છે કે રૂપિયા તો હું તમને આપીશ, પરંતુ તેના બદલામાં તું શું ગીરવી મૂકીશ, કઈ વસ્તુ તો મૂકવી પડે ને ગીરવી। લાખા બોલા શેઠજી મેરે પાસ ફૂટી કોડી બી નહીં હૈ। લાખો એવું કહે છે કે મેરે પાસ ફૂટી કોડી બી નહીં હૈ, એટલે મારી પાસે કશું જ પણ છે નહીં, ફૂટી કોડી પણ છે નહીં। મેને વ્યાપાર મેં સબ કુછ ખો દિયા, મેરી જબાન પર વિશ્વાસ રખે ઓર મુજી રૂપિયે દે દીજે। કે મારે ધંધામાં બહુ નુકસાન આવ્યું તો મેં સર્વસ્વ બધું જ ખોઈ દીધું છે, પણ તમે મારા વચન પર વિશ્વાસ રાખો અને મને રૂપિયા આપો।
मैं आपकी पूरी रकम सूद समेत एक साल में ही चुका दूंगा कि हूँ जे पैसा ले जाऊँ छू तमारी पासे थी हूँ आपने पूरे पूरी रकम व्याज साथे एक ज वर्ष में चुकवी दईस। सेठ बोले, कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम उसे ही जमानत के रूप में दे दो। जब तुम सारे रुपये लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा। और सेठ एवं कहे छे के कसो वांधो नहीं के तमारे पास तारी पास आ कूतरो छे ए तू मने जामीन ऊपर आपीने जा, जारे तू बधा रुपया मने पाछा आपी दईस त्यारे हूँ पण तने तारो आ कूतरो छे ए तने पाछो आपी दईस। बंजारे को दुख तो बहुत हुआ अपने कुत्ते को दे देने में, मगर कोई चारा नहीं था। रुपये लेकर वह चला गया कि बंजारा ने पण पोतानो कूतरो आपवानो माटे बहु दुख थयु, परंतु कोई उपाय हतो नहीं। पछी ते रुपया लेने त्यांथी चाल्यो जाय छे। कुछ दिन बीते, एक बार सेठ के यहाँ चोरी हुई कि थोड़ा दिवसों थई गया पछी सेठ ने त्यां चोरी थई। कुत्ते ने चोरों का पीछा किया, दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहाँ से 9:00-2:11 हो गए। कुत्ता वहाँ भौंक भौंक कर सेठ को बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं। क्या थोड़ो समय थई गयो, एक बार त्यां सेठ ने त्यां चोरी थई, कूतराए जे चोरोनो पीछो कर्यो, ते चोर छे जंगल में जईने चोरे बधो माल सामान जमीन में दाटी दीधो अने त्यांथी रफू चक्कर थई गया। 9:00-2:11 हो गए एनो मीनिंग थाय छे गुजराती में रफू चक्कर थई जवुं। अने कूतरो पाछो आव्यो अने बसी बसीने सेठ ने बतावा लाग्यो के लूटराए अपनी दुकान तोड़ीने माल सामान उपाड़ीने लई गया छे। सेठ तो हक्का बक्का ही रह गए। हवे सेठ तो आवुं सांभळ्युं, एमने एवी खबर पड़ी के एमना त्यां चोरी थई छे, तो ए हक्का बक्का थई गया। कूतरा सेठ की धोती पकड़कर आगे खींचने लगा अने कूतरो छे ए सेठनी धोती पकड़ीने तेमने आगळ आगळ खींचवा लाग्यो। सेठ कुत्ते के पीछे पीछे चलने लगे। हवे सेठ हता ए कूतराने पाछा पाछा चढ़वा लाग्या। चोरों ने वहां जहां चोरों ने माल छिपाया था के कूतरो सेठ ने त्या लई जाए छे, ज्यां चोरों ए माल छुपायो हतो त्यां कूतरो तेमने त्या लई जाए छे, जंगल में लई जाए छे के जे ज्यां चोर हता चोरे बधो जमीन માં જે માલ સંતાડ્યો હતો તો કૂતરો તેને ધોતી પકડીને તેમને ત્યાં લઈ જાય છે। વહાં જાકર કૂતરા અપને પેરો સે મિટ્ટી ખોદને લગા કે ત્યાં ગયા પછી કૂતરું છે એના પગથી એ જે જમીન હતી એ ખોદવા લાગે છે। થોડા હી ખોદને પર સબ સામાન નીકળાયા। કૂતરાએ પગથી થોડી જમીન ખોદી ત્યાં તો બધો માલ સામાન જે સંતાડ્યો હતો તે દેખાવા લાગ્યો। सेठ की खुशी का कोई पार नहीं था। सेठ तो इतना बड़ा खुश थी गया, सेठ खूब आनंद में आ गया। वहां कुत्ते को प्रेम से थपथपाने लगा त्यारे ते कूतरा ने प्रेम थी थाबड़वा लाग्या, जेने बड़ा मां कोने शाबासी आपे छे ने एवी रीते। कुत्ते की वफादारी वह मुग्ध हो गया के कूतरानी आ वफादारी थी ते बहु खुश थई गया, मुग्ध थई गया। घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा, कुत्ते भाई जाओ, तुम अपने मालिक लाखा बंजारा के पास तुम मुक्त हो। हवे घरे जाए छे सेठ। घरे जाइने तेमने एक चिट्ठी लखी अने कूतराना गळाना पट्टामां बांधी दीधी अने तेने पोताने जामीनमांथी मुक्त करवा मांगतो हतो। एटले एने कह्युं के कूतरा भाई, तमे तमारा मालिक लाखा बंजारा पासे जाई शको छो। कूतरा खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा कि कूतरो खुश थई गयो। सेठिया ने घरे जवानो कह्यु, मुक्त कर दीधो त्यांथी, एटले कूतरो खुश थई गयो अने ते खुश थईने पोताना मालिक ने मळवा जवा माटे दौड्यो। उधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया।
ત્યાં બીજી બાજુ શું થયું કે લાખાએ વેપાર કર્યો હતો, શેઠના જોડે પૈસા લઈ ગયો હતો ને, એમાંથી વેપાર કર્યો અને એને પણ ત્યાં ખૂબ રૂપિયા કમાયા. વહાં શેઠ કો ઉસકી રકમ વાપસ કરને કે લીએ ઉસી રાસ્તે સે આ રહા થા. અને સામે લાખો પણ આવી રહ્યો હતો, સામે લાખો આવી રહ્યો હતો કે શેઠને એ રકમ હું આપી દઈશ અને મારા કૂતરાને હું છોડાવી દઈશ. ઉસને દૂર સે અપને કુત્તે કો અપની ઓર આતે હુએ દેખા, કે લાખાએ દૂરથી કે કૂતરાને પોતાની તરફ આવતો હોય તેવું તેને દેખાયું. વહ નારાજ હો ગયા કે તે લાખો હતો તે નારાજ થઈ ગયો. સોતને લગા કે કુત્તેને મેરી જબાન કાટ લી. હવે વિચારવા લાગ્યો કે કૂતરાએ મારો જે વચનનો ભંગ કર્યો છે, મેં જે વચન આપ્યું હતું, જે જબાન આપી હતી શેઠને, એને મારો ભંગ કર્યો છે. ઉસને બેવફાઈ કી હૈ, કે તેણે બેવફાઈ કરી છે. અબ મેં શેઠ કો ક્યાં હું દેખાઉંગા, કે હવે હું શેઠને શું મારું મોં બતાવીશ. ઉસને આવ ન દેખા ન તાવ, બસ કુત્તે કે માથે પર લાઠી કા પ્રહાર કર દિયા, કે એને કશું સમજ્યા વિચાર્યા વગર એને કૂતરાના માથા પર લાઠીનો પ્રહાર કરી દીધો. લાઠી એટલે લાકડી, લાકડીનો પ્રહાર કરી દીધો. કૂતા બેહોશ હોકર ગીર પડ્યા. કૂતરો છે મગજમાં વાગે એટલે બેભાન થઈ જાય, તો કૂતરો ત્યાં બેહોશ થઈ જાય છે અને નીચે પડે છે. લાખાને દેખા કે કુત્તે કે ગલે મેં એક ચિઠ્ઠી બાંધી હે. પછી જોવે છે લાખો કે કૂતરાના ગળામાં કંઈક ચિઠ્ઠી બાંધી છે. ઉસને ઉસે ખોલકર પઢા, લાખા તુમ્હારે કુત્તેને મુજે સુદ સમિત રૂપિયે લોટા દીએ હે. હવે અંદર વેપારીએ લખેલું હોય છે, ચલો શેઠે લખેલું હોય છે કે લાખા કે તારા કૂતરાએ સમયસર મને પૈસા જે હતા એ મને પાછા વ્યાજ સહિત પાછા આપી દીધા છે. અત અત એટલે આથી, અત કુત્તે કો મેં મુક્ત કરતા હું, કે આથી હું કૂતરાને અહીંયાથી મુક્ત કરું છું. ઉસને મેરે ઘર ચોરી કીએ ગયે માલ સામાન કો વાપસ દિલવા દિયા હૈ, કે એને તેને મારા ઘરે જે ચોરાઈ ગયેલો માલ હતો, માલ સામાન, તે મને તેને પાછો અપાવી દીધો છે. ખુશ હોકર મેને સ્વયં ઉસે મુક્ત કિયા હૈ, કે મેં ખુશ થઈને જાતે જ તેને અહીંયાથી મુક્ત કર્યો છે. લાખા તો ચકિત હો ગયા, કે લાખા તો નવાય લાગી સંબંધ થઈ ગયો. વહ ચિલ્લાને લગા, કે તેને ચીસ પાડીને કહેવા લાગ્યો, હાય યહ મેને ક્યાં કર દિયા, હાય યહ મેને ક્યાં કર દિયા. ખૂબ ચિલ્લાય છે, ચીસ પાડે છે ને કહેવા છે, હાય અરે મેં શું કરી નાખ્યું, હાય અરે મેં શું કરી નાખ્યું. વહ કુત્તે કે સૌ કો અપને ગોદી મેં લેકર ફૂટ ફૂટ કર રોને લગા. હવે કૂતરાનો શવ, શવ એટલે જે મૃત્યુ થઈ ગયું, લાશ પડી હતી તે, એ શવને તે ખોળામાં લે છે અને જોર જોરથી રડવા લાગે છે. લેકિન અબ પછતાય હોત ક્યાં જબ ચિડિયા ચૂક ગઈ ખેત, કે હવે પસ્તાવાથી કશો ફાયદો થવાનો નથી, પરંતુ નુકસાન થઈ ગયા પછી પસ્તાવાનો શું અર્થ. ઉસને ઇસ વફાદાર કુત્તે કી સમાધિ બનવાઈ જો આજ ભી પાટણ જિલ્લે મેં રાધનપુર કે તાલાબ કે કિનારે પર ખડી હૈ. તેણે એક વફાદાર કૂતરા માટે સમાધિ બનાવડાઈ, સમાધિ મંદિર બનાવડાયું, જે આજે પણ હાજર છે. રાધનપુરના રાધનપુર છે એમાં તળાવ કિનારે આજે પણ એની સમાધિની મંદિર છે. ઓર ઉસ કુત્તે કી વફાદારી કી કથા સંસાર કો સુના રહી હું. હવે એમ કહે છે કે આ તે કૂતરાની વફાદારીની કથા સંસારને સંભળાવી રહી છું. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂરો થાય છે. નીચે શબ્દાર્થ છે, સમાધિ તો સ્મારક, વફાદાર સ્વામી ભક્ત, બંજારા એક વિચરિત અજાતિ પડાવ, યાત્રા કે કુછ સમય કા ઠહરાવ, લાદના કિસી કે ઉપર બહુત સી વસ્તુએ રખના, લુટેરા લૂંટને વાલા ડાકૂ, મિશ્રી ચીની શક્કર, લોટાના વાપસ આના, મૃગ્ધ આશક્ત મોહિત, સુદ બ્યાજ, સૌ મૃતદેહ ગોદ આંચલ ખોલો. અહીં આપણા શબ્દાર્થ અને મુહાવરે એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. કહાવત છે એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાની છે. અહીંયા અભ્યાસ છે, અભ્યાસમાં પ્રશ્ન એક છે, શબ્દ આપેલા છે એના પર તમારે વાક્ય બનાવવાનું છે. પ્રશ્ન બેમાં પ્રશ્નના જવાબ લખવાના છે. પ્રશ્ન ત્રણમાં શબ્દકોશને ક્રમ પ્રમાણે ગોઠવવાના છે.
प्रश्न चार, यदि आप होते तो क्या करते समझाइए, एनो प्रश्न जवाब लखवाना छे। हसीए और सही शब्द लिखिए। राजा राजी, तो राजा राजी आवे छे ना आवे, शू आवे त्यां? राजा तो रानी, ग्वाला तो ग्वालिन, अभिनेता तो अभिनेत्री। आ रीते आना जवाब तमारे तमारी नोटबुक में लखवाना छे। पछी छे स्वाध्याय, स्वाध्याय में पहली कहानी छे, कहानी पण तमारे तमारी नोटबुक में लखवानी छे। प्रश्न एक में कहानी छे, तमारी नोटबुक में लखवानी छे। प्रश्न बे प्रश्नना जवाब छे, ए पण तमारे तमारी नोटबुक में लखवाना छे। प्रश्न त्रण, ए पण तमारे लखवानो छे। प्रश्न त्रण में सेठ, तो सेठानी आवशे अहीं। उदाहरण आपेलू छे, उदाहरण प्रमाणे तमारे लखवानुं छे। उदाहरण छे, घोड़ा दौड़ रहा है, तो एनो लिंग परिवर्तन थशे, घोड़ानी जग्या शुं आवशे? घोड़ी, तो घोड़ी दौड़ रही है। तो अहीं सेठ छे, तो एनुं लिंग परिवर्तन शुं थशे? सेठानी, तो सेठानी आवशे। सेठानी ने कहा, रुपये तो मैं दे दूंगी। प्रश्न चार छे, अहीं तमारे बॉक्समां जे शब्द आपेला छे एना वाक्यमां प्रयोग करवानो छे। प्रश्न पांच, संज्ञा पहचानीए, आ बधा प्रश्नो तमारी नोटबुकमां तमारे लखवाना रहेशे। पाछळ छे भाषा सज्जता, ए तमारे तमारे वांचवानी छे, ए तमारी नोटबुकमां लखवानी नथी, पण भाषा सज्जता छे तमारे तमारी नोटबुकमां लखवानी नथी, पण तमारे दरેકે વાંચવાની છે, અને પાછળ છે યોગ્ય વિસ્તાર, એ પણ તમારે વાંચવાનો રહેશે। તમારું હોમવર્ક છે આજનું, મેં તમને જે પહેલાં બી કહ્યું છે કે શબ્દાર્થ અહીંયા છે તે મુહાવરે કે અર્થ, કહાવત, અભ્યાસ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે। ચલો મિત્રો આવજો।